े शरमणि यदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा ध नन्दनमहं वेचिन्तये धर्मनन्दनमहं वेचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय

શ્રી હરિકૃષ્ણ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ ભક્ત કથામાં સ્વામી નારાયણ સ્વામી અખંડાનંદ સ્વામીની આખ્યાનની કથા કરી તે નિષ્કામ સ્વામીએ ચાર ચિહ સિંહો વાળી અને ત્યાર પછી હવે આપણે આગળના પ્રકરણની કથા સાંભળીશું એકસો ને બત્રીસમું પ્રકરણ છેવણી એક આખ્યાના आवे अंतरे सहु सहो जो सावधान। मोटा हरी जन हरी जेना तप परायण तन त्याग वैराग्यनि मूर्ति अति હવે જે આખ્યાન આવે છે જે કથા આવે છે એ સ્વામી જીવબાની વાત કરે છે જીવબાની પરચાની વાત કરે છે સ્વામી કે હવે જે તમને કથા કહું છું એ કેવી છે અનુપાખ્યાન છે જેને ઉપમા આપી શકાય નહીં એવી અનુપમ વાત કરતા સ્વામી આવે એને સાવધાન થઈને સાંભળજો જેનાથી શું થશે તો કે અંતરમાં ખુમારી આવશે પાવર આવશે કેફ આવશે ભગવાનનું બળ આવશે સ્વામી કથાની શરૂઆત કરતા પહેલા થોડો એનો પરિચય આપે છે કેવા છે તો કે મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન જીવબા કેવા છે તો મહારા મહા સ્વામી કહે છે કે મહારાજના મોટા ભક્ત છે અને એના તપ પરાયણ તન છે તપ કોને કહેવાય દાદા જગતનું જે ગમતું હોય એ વસ્તુનો ત્યાગ કરીને ભગવાનને રીઝવવા માટે એનો ત્યાગ કરી અને ભગવાનને ગમે એ પ્રમાણે વર્તે અને દેહને દમન કરે એને તપ કહેવાય એટલે આ પણ જીવબા કેવા છે મહારાજના મોટા ભક્ત છે અનન્ય ભક્ત છે એનો તપ પરાયણ તન છે અને ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન સ્વામી કે એ છે કે ત્યાગ વૈરાગ્યની તો સાક્ષાત મૂર્તિ છે જેના જીવનમાં સતત ત્યાગ અને વૈરાગ્ય છે જગતનું તમામ સુખ જેના માટે ઝેર સમાન થઈ ગયેલું છે એક ભગવાનમય જ જેનું જીવન છે અને નિયમમાં એનું મન પણ નિયમમાં છે શરીર તો નિયમમાં છે દેહ કરીને તો તમામ નિયમમાં વર્તે છે પણ મને કરીને પણ નિયમમાં છે કે તેનું મન પણ ક્યારેય ભગવાનના સ્વરૂપ સિવાય ભગવાનની આજ્ઞા સિવાય બીજી કોઈ જગ્યાએ ડોલે નહીં મને કરીને પણ ક્યારેય જગતના કોઈ સુખને ઈચ્છા જેના જીવમાં થાય નહીં એવા એ મોટા ભક્ત છે એટલે પહેલાં જ કીધું ને મોટા હરિજન હરિના અને એ જ મોટા હોઈ શકે આપણે કેવું હોય જે સાધક જીવ હોય સાધનાના માર્ગે ચાલતા હોય આપણે દૈહિક રીતે વર્તમાનમાં વર્તતા હોઈએ કે એકબીજાની લાજે કરીને સત્સંગમાં ધર્મની મર્યાદામાં વર્તતા હોઈએ પણ જે મોટા હોય મોટા સત્પુરુષ હોય મોટા ભક્તો હોય એ કેવા હોય એનું તન એનું શરીર તો નિયમમાં હોય પણ એનું મન પણ નિયમમાં હોય મને કરીને પણ એ ક્યારેય એને ભગવાનની મરજી સિવાય ભગવાનની ઈચ્છા સિવાય બીજા કોઈ ઘાટ કે બીજી કોઈ ઈચ્છા હોય મનમાં પણ થતી હોતી નથી મન પણ એનું બીજા કોઈ ઘાટ ના કરતું હોય અને જીવભા પણ એવા છે ત્યાગ વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ છે અને એનું મન પણ અતિ નિયમમાં એવું કીધું નિયમમાં તો ખરું પણ કેવું અતિ નિયમમાં જેના આપણે ગુરુજીની કથા પણ સાંભળી છે સ્વામી ગુરુજીએ જે સહજાનંદી સિંહણની કથા કરી છે એમાં સૌથી પહેલી કથા જીવબાની કરી છે જે દિના મહારાજ મળ્યા ટળિયા તે દિના વિકાર અંતરમાયણ ગમતો થયો સર્વે સંસાર માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય ભાવ ભજ્યા શ્રી ભગવાનને તન ઉછા સ્વામી કહે છે કે જે દિવસથી મહારાજ મળ્યા જીવબાન તે દિવસથી સ્વામી કે બધાએ જગતના તમામ વિકાર એના હૃદયમાંથી ટળી ગયા આખો સંસાર એના માટે ઝેર સમાન થઈ ગયો અંતરમાં અણગમ તો થયો સર્વે સંસાર અંતરમાં કોઈ સંસારી સુખ કે સંસારી વસ્તુ એને ગમતી નહીં સતત મહારાજમાં જ મહારાજમય એમની વૃત્તિ રહેતી હતી જ્યારથી મહારાજ મળ્યા મહારાજનો યોગ થયો ત્યારથી માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો ભાવ હતા તો ક્ષત્રિયમાં કુળમાં રાજાના પરિવારમાં એમનો જન્મ હતો પણ તેમ છતાંય માત તાત કુળ કુટુંબ એ બધા એનો અતિશય હૃદયમાંથી અભાવ થઈ ગયો પોતાના કુળનું અભિમાન કે બીજું કોઈ માત તાત કે સગતના કોઈ સંબંધીઓની સાથે હેત વેત એ બધું ઓછું થઈ ગયું ભગવાનમય જ એનું જીવન થઈ ગયું ભજ્યાશ્રી ભગવાનને તજી અન્ય ઉછાવા જગતની બધી મોહબત માન મર્યાદાઓ લાજ લોકલાજ બધું છોડી અને મહારાજ પરાયણ એમણે પોતાનું જીવિતવ્ય કર્યું હવે સ્વામી એમની કથા કરે છે ધન્ય જીવુબાઈ હરિજન રે રૂડા રાજબાઈ છે પાવન રે मल्या जे दिना जीवन प्राण रे स्वामी सह जानंद सुख खान रे ते दिना तन सुख रे भावे लिधा भजी रे જતામાં જે જે હવું રે તેની વાત વિગતે સ્વામી કે છે નિષ્કળાનંદ સ્વામી તો ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત નિષ્કોળાનંદ સ્વામી પણ પોતે સાક્ષાત ત્યાગ વૈરાગ્યની મૂર્તિ છે અને સ્વામી ક્યારેય સ્ત્રીના વખાણ કરે નહીં પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ જે મુક્તના જે સ્ત્રીના દેહમાં આવેલા મુક્ત એવા જીવબાઈના વખાણ કરે જીવબાઈ કેવા મહાન ભક્ત છે એના વખાણ સ્વામી એના એનો મહિમા લખે છે નિષ્કુળાનંદ સ્વામી સ્વામી કહે છે ધન્ય જીવબાઈ હરિજન જીવબાઈ હેભલ ખાચર આપણે બધાએ જાણીએ છીએ દાદા ખાચરના પિતાશ્રી એભલ ખાચર એમના પુત્રી છે મોટા પુત્રી અને મોટીબાઈ તરીકે પણ સત્સંગમાં બધાય આપણે ઓળખીએ છીએ અને દાદા ખાચરના બેન એવા જીવુબાઈની સ્વામી વાત કરે છે સ્વામી કે જીવુબાઈને ધન્ય છે એ મહારાજના એકાંતિક અને અનન્ય ભક્ત થયા એવા જ રાજબાઈ પણ અતિશય મોટા મહારાજના એકાંતિક ભક્ત થયા જે દિવસથી મહારાજ મળ્યા મેળ્યા જેદીના જીવન પ્રાણ સ્વામી સહજાનંદ ખાણ ભગવાન કેવા હતા સુખની ખાણ મહારાજ જ્યારથી ભગવાન મળ્યા આપણે કહીએ કે ઘણી હીરાની ખાણ હોય ઘણી સોનાની ખાણ હોય ચાંદીની ખાણ હોય પણ ભગવાન આપણે જીવ પ્રાણી માત્ર આપણે સુખ જોઈએ છીએ પણ આપણે બીજા જગતના બીજા સુખમાંથી જગતના સુખમાંથી આનંદ મેળવે સુખ લઈએ છીએ જુગતની વસ્તુમાંથી સુખ ગોતીએ છીએ પરંતુ સ્વામી કે સુખની ખાણ તો કોણ છે મહારાજ છે એમાં સુખના બધાય સુખ એમાં રહ્યા છે આ બીજા બધા સુખ દેખાય છે તો કેવા છે મારા ગુણાત્તા સ્વામી વાતોમાં કે સ્વામી કે જેમ અક્ષરધામના સુખની આગળ આ લોકોના ગમે એવા મોટા સુખ હોય તો એ કેવા છે જેમ મચ્છરિયું છરકે અને એનું કેટલું હોય ચરક કંઈ ના હોય ને એમ ભગવાનના આનંદ મોટા અક્ષરધામના સુખની આગળ આ લોકના સુખ ગમે એટલે આનંદ કોટી બ્રહ્માંડના સુખ એ ભેગા કરીએ તો મચ્છરના એક ચરક બરાબર છે પણ ભગવાન સાક્ષાત ભગવાન તો કેવા છે તો સુખની ખાણ છે સ્વામી કે બધાએ સુખ એમાં રહ્યા છે અને જે દિવસથી જીવબાને મહારાજ મળ્યા સુખ સુખની ખાણરૂપ ભગવાન પોતે મળ્યા તે દિવસથી તમામ તન સુખને તજી અને અનન્ય ભાવે અનન્ય વૃત્તિ એક ભગવાનને ભજ્યા અને સ્વામી કહે છે ભગવાન ભજતા ભજતા જે થયું એની એક વાત કહું છું સ્વામી કે બાઈ હરિજન હવા માંડી હરી મૂરતી પૂજવા તેને તાત કહે સુણો આ શુલી ધુબાળા પણ માઈ પછી જીવબાને લાડુબાને વગેરે જે ભક્તો હતા ગઢપુરવાસીઓ મહારાજ તો ગઢપુરની અંદર રહેતા પણ સત્સંગ પ્રચારને અર્થે ગામો ગામ દેશો દેશ વિચરણ માટે મહારાજ જતા અને મહારાજને જ્યારે ગઢપુર છોડીને જવાનું થાય ત્યારે આ લોકોના પ્રાણ જતા રહે એવી પરિસ્થિતિ થઈ જતી અને મહારાજ જ્યારે પાછા ના આવે ત્યાં સુધી અન્નજળ ના લે એવી રીતે ઘણી વાર છોડી દેતા અને પછી મહારાજને કીધું કે મહારાજ અમારે તમારા વગર રહેવાતું નથી ત્યારે મહારાજે એમને સૌથી પહેલાં એક મૂર્તિ પૂજવા આપી કૃષ્ણની મૂર્તિ આપેલી ત્યારે જીવબા વગેરે ભક્તોએ કીધું કે મહારાજ અમને તો તમારું સ્વરૂપ જોઈએ અમને બીજા સ્વરૂપની ઝંખના નથી પછી મહારાજનું સ્વરૂપ પૂજવા માટે આપેલું અને જીવુબાઈ ભાવથી જીવબા લાડુબા વગેરે અતિ ભાવથી મહારાજની મૂર્તિને પૂજતા ખૂબ લાડ લડાવતા પ્રત્યક્ષ ભાવ રાખી અને ભગવાનનું પૂજન કરતા પ્રગટ ભાવ રાખીને કે મહારાજ સાક્ષાત અમારી પૂજાને સેવા અને અમારા ભક્તિભાવને અંગીકાર કરે છે અને ખૂબ લાડ લડાવ ભગવાનમય જ એમનું જીવન થઈ ગયેલું અને મહારાજની મૂર્તિની સામે બેસી રહે એનું ભજન કરે એની સેવા કરે અને લાડ લડાવે એના માટે થાળ કરે વગેરે વગેરે કરે પણ એના જે પિતાજી હતા એભલ ખાચર એને આ ગમ્યું નહીં તેને તાત કહે શુંણો બાઈ આ શું લીધું માય એટલે એભલ ખાચર જીવબાને કહે છે કે આ બાળપણમાં તમે આ બધી વસ્તુ શું આદરી છે એમ અત્યારે તો શું કરવાનું હોય અત્યારે તમે નાના છો હમણાં ઘરકામ શીખો બીજું કંઈ રસોઈ શીખો કે ભરતકામ ભરો કે બીજું બધું જગતને લગતું કામ હોય એ કરો પછી તમારો અત્યારે બાળપણમાં ભગવાન ભજવાનું એ કંઈ હમણાંનો કંઈ સમય નથી એમ ઘણા કહે ને ભાઈ ભગવાન ભજવા તો ક્યારે ભજવાના હોય ગઢપણમાં ભજવાના હોય કંઈ બાળપણમાં ભગવાન ભજવાય તો કંઈ કામ છે એવું કહે ને ઘણાની એવી માન્યતા હોય જેને સત્સંગ નથી જગતના માણસોની તો આ જ માન્યતા હોય ને કે આ બધા ભજન કોણ કરે જે ગઈઢા થાય કંઈ કામ ના હોય એ છેલ્લે ભગ મંદિરમાં આવે બાકી બાળપણમાં યુવાનીમાં કંઈ ભગવાન થોડા ભજવાના હોય અને જગતના લોકોને આ જ સમજણ હોય ને જેને ભગવાન મળ્યા હોય એ યાદ સમજે એટલે હેબલ ખાચરને પણ એવું થયું તો દરબાર હોય ક્ષત્રિય પ્રકૃતિ હોય એ તો કોઈને નમે નહીં અને એને આમ સહેજ એમ પાવરમાં જે જીવતા હોય એટલે લાડુબા જીવબા જ્યારે લાલજીની ઠાકોરજીને ભાવથી પૂજન એનું સેવા એનું ભજન વગેરે કરે એને હેબલ ખાચરને ગમ્યું એને એમ થયું કે આ હું નાનપણમાં બાળપણમાં આ બધી વસ્તુઓ આદરી છે હજી નાની ઉંમરમાં અત્યારે તો તમારે ઘરકામ કરવું જોઈએ બીજું બધું શીખવું જોઈએ અને આ બધું અત્યારે આ શું શું આદર્યું છે એમ ત્યારે પછી જીવુબાઈ આને જવાબ આપે છે હજી કે છે જ્યારે મોટા થાઓ બાઈ તમે કરજો પૂજા રાજી છીએ મેં જ્યારે મોટા થાઓ ત્યારે ભજજો અત્યારે તો કંઈ આ તમારી ભગવાનનું ભજન કરવાની ઉંમર નથી અત્યારે બીજું કરો ત્યારે જીવું બાઈ કહે અમને ન કહેવી વાત નહીં આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ વૃદ્ધપણાને વાય દે રેવું અમને નથી મનાતું એવું અને ક્ષત્રિય કુળની અંદર તો કેવું હોય કે આજે પણ જે લોયાની અંદર આજે પણ જે કોઈ દરબાર હોય તો પાછળની જે પુત્રી હોય છોકરીઓ હોય એ તો એકદમ જેમ ઉપર કે માતા પિતા એ જ પ્રમાણે એને કરાય એનાથી બીજું કંઈ એને સામે જવાબ જ ના આપી શકતા હોય એ જેમ કે એમ જ થઈ શકે એમાં એ જમાનામાં જ્યારે આજથી બસો વરસ પહેલાં એ રાજાના એ યુગમાં અંદર એક ક્ષત્રિય દરબારોની અંદર જ્યારે એભલ ખાચર એના પુત્રીઓને કીધું કે આ બધું છોડી દો આ બધું બાળપણમાં ના હોય મોટા થાય ત્યારે ભજજો અમે રાજી છીએ પણ અત્યારે આ સમયે આ ઉંમરે તમારી આ ભજન કરવાની ઉંમર નથી આવું જ્યારે કીધું ત્યારે જીવુભાઈએ એ સમયે એના પિતાશ્રીને કેવો જવાબ આપ્યો સ્વામી કહે કે જીવુભાઈ એવું બોલ્યા ત્યારે કહે તાત એવી અમને ન કેવી વાત અમને આવી વાત સમજાવવી નહીં અને અમને આવી વાત તમારે કરવી પણ નહીં ફરી વાર જીવુભાઈ કહે છે નહીં આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ સ્વામી જીવુભાઈ કહે છે કે બાળપણ છે કોણ યુવાન થવાનું કોણ વૃદ્ધ થવાનું એ કોને ખબર છે જ્યારથી ભગવાન મળ્યા ઓળખાણા ભજન કરીએ એ જ સાચું છે બાળપણમાં ના થાય યુવાની વૃદ્ધપણામાં જ થાય એવું કઈ નથી અને આ તનનો તો કાલનો પણ વિશ્વાસ નથી આ શરીર આજે છે ને કાલે શું હશે એ પણ ખબર નથી તો વૃદ્ધપણાના વાયદે રહીને પછી વૃદ્ધ થશું ને ભગવાન ભસ છું તો વૃદ્ધ થશું એવી જ ક્યાં આપણને ખબર છે યુવાન થશું કે ક્યાં એ જ ક્યાં ખબર છે એટલે અમે તો અત્યારથી જ ભગવાનનું ભજન કરીશું માટે અમને તમારે ફરીવાર આ વાત કરવી નહીં વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી ગમતું એવું અમારે વૃદ્ધ થઈને ભગવાન બસ છે એવું અમને ગમતું નથી અમારે તો અત્યારથી જ ભગવાન ભજવા છે અને બીજું જેણે આખી જિંદગી ભજન નથી કર્યું આખી જિંદગી સત્સંગ નથી કર્યો અને પછી વૃદ્ધપણામાં એ ભગવાનનું ભજન કરવા બેસે તો ભગવાન ભજન થઈ શકે થઈ જ ના શકે તો શક્ય જ નથી હે ચોંટે જ નહીં એને બે હાડે તોય ના બે શકે પરાણે પછી લોક લાગે કે બે જણ લઈ આવે તો પરાણે બેઠા હોય પણ એનું મન ત્યાં લાગે નહીં કારણ કે આખી જિંદગી જે કર્યું હોય એ જ સાંભળે અને એ મયજ એનું જીવન એ હોય તો જ એ આનંદમાં રહી શકે બીજામાં તો એને સત્સંગ અઘરો લાગે એવું છે એટલે જીવબા પણ કહે છે કે વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી ગમતું અમને નથી મનાતું એવું માટે અમારે તો અત્યારથી જ ભજન કરીશું અને ભગવાન અને મોટા સત્પુરુષ પણ જે બાળપણમાં યુવાનીમાં ભજન કરે સત્સંગ કરે નિયમ ધર્મ પાળે અને મહારાજને રાજી કરવા જે મથે એના ઉપર ભગવાન વિશેષ રાજી થાય ભગવાનના મોટા સત્પુરુષ પણ એના ઉપર વિશેષ રાજી થાય જ્યારે કંઈ જ નથી કોઈ જગ્યાએ આપણે આવ નવરા છીએ અને વૃદ્ધ થઈએ ક્યાંય કામમાં નથી ઘરે હોય તો ઘરેથી બધા ધક્કો મારીને મોકલતા હોય કે જાઓ મંદિરે ત્યારે આપણે આવીને બેસીએ એનો કોઈ મતલબ નહીં એનાથી કોઈ ભગવાન પણ રાજી થાય નહીં તો કંઈક કંઈ કામના નથી ને કંઈ નથી તો ત્યારે છેલ્લે આ પકડ્યું છે એવું થાય અને વૃદ્ધપણામાં કંઈક કેવું કહે ને શું કહેવાય પાકા ઘડે કાંઠા ચડે નહીં તો કોઈ કહેવા હોય જવલ લે કે કોઈ એવું વૃદ્ધાપણામાંનું આખું જીવન બદલી જાય પણ એવું બહુ જ ઓછું બને છે માટે જીવબાઈ કહે છે વૃદ્ધાપણાને વાયદે રહેવું અમને નથી મનાતું એવું અમે તો ભગવાનનું ભજન કરીશું માટે એ વાત તો કહેવી આ મૂર્તિ નથી મૂક્યા જેવી જીવબાય કે છે માટે અમને એવી વાત કરવી નહીં અને આ મૂર્તિ આ મહારાજ જે અમને મળ્યા છે એ મૂક્યા જેવા નથી અને તમે જીવ સાથે પકડીને રાખ્યા છે અને અમે એનું જ ભજન એની સેવા એ પરાયણ જ અમે અમારું જીવિતવ્ય કરી રાખ્યું છે માટે એ અમારાથી છૂટશે નહીં અને આ મૂર્તિ મૂક્યા જેવી પણ નથી માટે વાત તો નવ કહેવી આ મૂર્તિ નથી મૂક્યા જેવી त्यारे ताते ते ताते करो विचार शु हस चमत्कार जारे देखु अलौकिक काई त्यारे मनाय अंतरमाई કરતા દન છે મન જ્યારે જીવબાઈ આવો જવાબ આપ્યો ને ત્યારે એભલ ખાચર ને પણ થઈ ગયું કહો કઈક આ નાની છોકરીઓ ક્યારે આપણી સામે આવું બોલે ને આવું કહી દીધું માટે એની ભક્તિમાં કંઈક હશે એને કંઈક એમાં મનાતું હશે પણ મને તો મનાતું નથી આપણને કંઈક આ ઐશ્વર્ય બતાવે કંઈક પરચો બતાવે તો મનાય કે આ મૂર્તિ એમને ભાવથી આટલા પૂજે છે તો કેમ પૂજતા હશે અને કાઠીઓની પાસે પરચા જોઈએ થોડી થોડી વાર નહીં એને મનાય નહીં મહારાજ વખતે કાઠીઓ તો બધા અને આખી કેવી સમજણ હોય અને કેવી રીતે વર્તતા હોય પણ મહારાજ કેવા હતા કે એ બધાને પણ વશમાં રાખીને વર્તા હતા આવા મોટા દરબારો સુરા ખાચર માત્રા ખાચર બધા મોટા મોટા ગામધણીઓ દરબારો મહારાજની પાછળ પાછળ મહારાજ જેમ કેમ ફરે અને મહારાજ જેમ કેમ કરે એ કરી શકે એ મહારાજની બહુ મોટી મોટાઈ છે એના દરબારને એના સ્વાભાવિક પ્રકૃતિ ક્ષત્રિયની પ્રકૃતિ તો કેવી હોય સહેજે માન મોભાન એમય જ હોય એનો નાનામ નાનો છોકરો હોય તો એને બાપુ બાપુ કરીને આખું ગામ બોલાવતું હોય પાંચ વર્ષનો હોય તો એને કે એમ એમ એને ટૂંકારે ન બોલાવીએ કે કોઈ ગામનો બીજો મતથી એને બાપુ બાપુ કેવું પડે તો એવા જ મોટા મોટા ગામધણી હોય એ મહારાજની પાછળ પાછળ બ મહિના સુધી ફરે મહારાજ બીજા વર્તમાન ખોરા બાજરેના લોટ ખવરાવે તોય ખાધા હતા મહારાજ એકવાર પછી એવું પ્રકરણ ચલાવેલું બધાઇને પણ તોય એ બધા મહારાજની આજ્ઞામાં વર્તતા રહેતા હતા કેવી રીતે રહેતા હતા ભગવાને એને એવી રીતે રાખ્યા હતા અને મહારાજના પણ અવારનવાર પણ આવા હતા તો એ ગમે અવારનવાર ચમત્કાર તો પાછા એ જ છે ઘણીવાર પ્રસંગ છે ને લોયાનો કે મહારાજ પાતાળીએ સ્નાન કરવા ગયા કાઠી દરબારો બધા જોડે મહારાજ કે આજે એક હરીફાઈ કરવાની છે શું કરવાની છે કે ભાઈ આ ઉપરથી ધૂપકો મારવાનો કૂવામાં પાક પહેરીને પણ પાક પલળવી જોઈએ નહીં હવે એ તો શક્ય બને ઉપરથી કૂદકો મારે તો પહેલાં તો પાણીમાં સીધા અંદર જ જાય પછી બહાર આવે કે તરતાવડે એટલે પણ પાક ત્યાં સુધીમાં તો પલળી ગઈ હોય પણ આ બધા પછી વારાફરતી મારે છે પહેલાં સુરા ખાચર ને ધૂપકો હોય એ પડ્યા તો એની પાક પલળી બીજા પડ્યા ત્રીજા પડ્યા બધાએ પડ્યા બધા એકબીજાને હમું જોઈએ કે ભાઈ આ તો થઈ શક્યું નહીં ભાઈ બધા ભેગા થઈને મહારાજ કે મહારાજ હવે તમે પડો તમારી પાક કોરી રહે તો ભગવાન કહેવા તો ભગવાન ના કહેવાય જો પલ્લી જાય તો પણ એને પાછું જોઈએ થોડી થોડી વાર પછી મહારાજે છેલ્લે ઉપરથી ધૂપકો મારો મહારાજ તો કમર સુધી પાણીમાં ગયા ને પછી સ્થિર થઈ ગયા બધા કે ભણું મહારાજ તમે ભગવાન હાચા એટલે એવું છે પણ તેમ છતાં આવા ક્ષત્રિય કુળની અંદર જે સહેજે જેની અંદર માન મોભો આમ અક્કડપણું હોય એવા દરબારો પણ ભગવાન આગળ દાસ થઈને જેમ મહારાજ કેમ કરતા થયા વર્તતા થયા એ જ મહારાજની મોટાઈ છે એટલે અહીંયા યભલ ખાચરને પણ એમ થયું જો આ મૂર્તિમાંથી કંઈક ચમત્કાર દેખાડે તો મનાય નહીતર કેમ મનાય જ્યારે દેખો અલૌકિક કાંઈ ત્યારે મનાય અંતરમાં ત્યારે અંતરમાં હા પડે બાકી તો બહારથી કહીએ પણ અંતરમાં હા પડતી નહોતી અમને એમ વિત્યા કાંઈ દન પરચો પામવા ઈચ્છ્યા છે મન અને જીવબા તો જાણી ગયા કે આ બાપુ હવે કંઈક આવી ઝંખના રાખે છે એટલે જીવબા તો મહારાજને બે હાથ જોડીને મહારાજની સેવા કરતાં કરતાં પ્રાર્થના કરી કે મહારાજ આ પિતાશ્રી છે અને બીજા સંશય થાય અને એને આ ગમે એના કરતાં એકવાર એને કંઈક એવું પરચો બતાવો કે જેના કારણે એ અમારી આ ભક્તિમાં નડે ને એને પણ તમારી અંદર કંઈક હેત થાય પડી સાંજને કરી આરતી જીવ બાઈએ ભાવે સુવતી પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને સંધ્યા સમય થયો અને બાપુ બરાબર દરબારગઢમાં જશે અને જીવભાઈ તો સાંજ સંધ્યા ટાઈમ થયો એટલે મહારાજની હતી ભાવથી આરતી કરી અને પછી મહારાજ માટે સરસ મજાનો દૂધનો કટોરો ભરીને લાવવાને મહારાજને ભાવથી બે હાથમાં લઈને ભગવાનને જમાડે છે અને ત્યારે મહારાજે શું કર્યું છે સ્વામી કહે છે પછી બાળ મુકુંદ મહારાજે પીધુ દૂધ જન હેત કાજે જોઈ સહુજન આશ્ચર્ય પામ્યા શિષ જીવુ બાને પાયનામ્યા જીવબાના ભાવથી એ તો મહારાજ તેની સેવાને અંગીકાર કરતા જ હતા રોજે પણ એક લૌકિક રીતે આંખ બહાર એમને દેખાડવા માટે એના જે પિતાશ્રીના હૃદયમાં સંશય હતો એને મટાડવા માટે એક ભક્તના ભાવથી મહારાજ એનું પ્રત્યક્ષ રીતે આમ દેખી શકે લૌકિક રીતે એ રીતે એના ભાવને મહારાજ એમના હાથમાંથી કટોરો લીધો જીવુભાઈના હાથમાંથી અને દૂધ પીધું અને દૂધ પીન પછી એ કટોરો એભલ ખાચરના પગમાજ ઠાકોરજીએ માર્યો એ જોઈને એબલ ખાચરને આશ્ચર્ય થયું બીજા જે કોઈ લોકોએ જોયું એને પણ આશ્ચર્ય થયું અને પછી એને થયું કહો આ જીવબાય એ કોઈ સાક્ષાત અમારે ત્યાં પુત્રી રૂપે પધાર્યા છે પણ એ તો આ લોકના કોઈ જીવ નથી તો સાક્ષાત મહારાજના મુક્ત છે એની ભાવના અને એની ભક્તિને ભગવાન અંગીકાર કરે છે અને જે કોઈ ભક્ત ભાવથી ભક્તિથી પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનને અર્થે થાળ કરે છે ભગવાનને સેવા પૂજા કરે છે એ ભગવાન એની અંગીકાર કરે જ છે પણ જેવો ભાવ હોય જેવી ભક્તિ હોય એવી ભગવાન અંગીકાર કરે છે અને આવી રીતે જ્યારે થયું ત્યારે બધા એને આશ્ચર્ય પામીનું લૌકિક માર્ગમાં લૌકિક બુદ્ધિ એવી જ હોય કે જ્યારે આવું આશ્ચર્ય બતાવે ત્યારે એને ભાવ થઈ જાય ને પાછા થોડો ટાઈમ થાય તો એવો ભાવ રહે નહીં ઘણી વારમાં ભાવ પાછો ઓછો થઈ જાય કે આશ્ચર્ય જોવે એક પરચો જોવે ત્યાં સુધી પાછો અહોભાવ થઈ જાય કે બહુ મોટા બહુ મોટા એવું થઈ જાય થોડી વારમાં પાછું પાછા લૌકિક રીતે ખાય પીવે અરે ફરે બીમાર થાય આમ થાય તો પાછો ભાવ પાછો ઓછો થઈ જાય પણ પ્રગટ મુક્તની અંદર એના દેહિક ભાવોને જોઈને જોયા છતાં પણ એમાંથી અલૌકિક ભાવ ઓછો ન થાય એ બહુ મોટી વાત છે નહીંતર થોડી વાર આપણને ભાવ થાય કે આશ્ચર્ય પરચો દેખાય તો ભાવ થઈ જાય અને લૌકિક રીત જણાય તો પાછો ભાવ ઉતરી પણ જાય છે પણ જ્યારે અહીંયા જીવુબાએ આવો જીવુબાઈને મહારાજાઓ પરચો પૂર્યો ત્યારે એભલ ખાચરને ભાવ થયો અને શીશ જીવુબાને પાયને એમાં પછી શિવબાઈ જી જીવુબાને વંદના કર્યા કે આ તો કોઈ લૌકિક જીવ નથી તાતને ન ગમતુ લગાર તે પણ નમ્યા વાર ધન્ય બાઈ તમારી ભગતી ઘેલાઈ એના પિતાજીને આ બધું ગમતું નહોતું કે આ બધી ભજન ભક્તિ ઠાકોરજી મેં આખું દિવસ જીવન કરી રાખતા હતા એ અમને ગમતું નહોતું પણ જ્યારે આવો પરચો જોયો ત્યારે એ પણ જીવબાને પગે લાગે હો અને કહેવા લાગે કે ભાઈ તમારી ભક્તિ ધન્ય છે તમને ધન્ય છે અને આ ભગવાનને ધન્ય છે કે તમે આવી આ ઉંમરની અંદર આવી ભક્તિ કરો છો અને ભગવાન તમારી ભક્તિને અંગીકાય અંગીકાર કરે છે અને હું મારી ઘેલાઈમાં મારી સમજણમાં મારા બુદ્ધિના કેફમાં હું તમારા ભાવને તમારી ભક્તિને સમજી ન શક્યો માટે મને પણ માફ કરજો તમે નહીં મનુષ્ય મેં જાણ્યો છો દેવતા પરમાણ્યું તમે લીધો અહીં અવતાર મારા પુણ્ય તણો નહીં પાર લો પછી અભલ ખાચર માફી માગતા માગતા જીવબાની સ્તુતિ કરવા લાગ્યા તમે તો કોઈ સામાન્ય મનુષ્ય નથી તમે તો સાક્ષાત દેવતાઓ છો દેવતા છો દેવી છો એવું મેં મારા હૃદયની અંદર દ્રઢ કર્યું કારણ કે તમે મારે ત્યાં અવતર્યા પુત્રી રૂપે એ મારા પણ મોટા પુણ્યનો પાર ના કહેવાય બાકી મારે ત્યાં આવા પુત્રનો જન્મ કઈ રીતે હોઈ શકે એમ જાણીને જીવુબાને સ્તુતિ કરીને પ્રાર્થના કરીને માફી માગે છે અને જીવુબા તો મહારાજના સાક્ષાત અક્ષરધામમાંથી આવેલા મુક્ત જ હતા જેમ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તો મહારાજ સાથે પધાર્યા હતા એમ સ્ત્રીના દેહને ધારીને પધારેલા લાડુબા જીવબા રાજબા બધાએ મહારાજના મુક્તો હતા મહારાજ વચનાવૃતમાં કહે કે જેમ અમારી આજ્ઞાએ કરી અમને રાજી કરવા માટે મોટા મોટા સંતો અને મોટી મોટી બાઈઓ વર્ત વર્તમાનને પાળે છે તો અને એના આશ્રય કરીને બીજા કેટલાય બીજી બાઈઓ અને બીજા ભક્તો અમારી આજ્ઞામાં અમને રાજી કરવા મથે છે એમ લાડુબા જીવબા પણ અનેક જીવાત્માઓને સ્ત્રીમાં સ્ત્રીઓને મહારાજની આજ્ઞા ઉપાસના નિયમ ધર્મ જીવનમાં દ્રઢ કરાવીને ભગવાનનું ભજન કરાવતા હતા અને એના આશરે કંઈ જીવો ભગવાનનું ભજન કરતા હતા અને ભગવાનનું બળ મેળવતા હતા એમ જીવ બાને જગદીશ આપે હરિ પર ચાહમેશ જે જે લીલા કરે અવિનાશ હોય દૂર દેખાય પાસ સ્વામી કહે છે કે એ રીતે જીવબાને તો મહારાજ નિત્ય હંમેશા અનેક પરચાઓ આપતા હતા જીવબાને તો જ્યારથી મહારાજ મળ્યા ત્યારથી આવું કીધું ને કે જે લીલા મહારાજ દૂર રહ્યા થકા કરતા હોય એ પણ એ જોઈ શકતા હતા એ ભલે ગઢપુરમાં બેઠા હોય પણ મહારાજ વરતાલમાં કંઈ રંગોત્સવ કરતા હોય કે સારંગપુરમાં રંગોત્સવ કરતા હોય કે લોહામાં શાકોત્સવ કરતા હોય જે જગ્યાએ હાજર ના હોય અને કદાચ ગઢપુરમાં બેઠેલા હોય તો પણ મહારાજની બધી લીલાઓને એ જોતા હતા એવું કહેવાય છે કે જીવબાને તો મહારાજ જ્યારે ઘરેથી નીકળ્યા વર્મી ચરણમાં હતા ત્યારથી એ મહારાજની લીલાઓને બધી જોતા હતા અને મહારાજની બધી લીલાઓને જેમ આજે આપણે લાઈવમાં જોઈએ મેં તો ત્યાં ઘરે બેઠ તો અંતરમાં મહારાજની દરેક મૂર્તિના સાક્ષાત દર્શન કરતા હતા જ્યાં જ્યાં મહારાજ જે જે લીલાઓ કરતા હોય અને મહારાજે સ્વામી કહે છે કે જીવબાને મહારાજ નિત્ય હંમેશા અનેક પરચાઓ આપતા હતા એનું મહારાજમાં જીવન હતું પણ એક દરબાર અને ક્ષત્રિય કુળના કારણે એના એના લગન તો ત્યારે અભલ ખાચરે કરેલા પહેલાં પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા અને પછી જતા તો જ્યારે એમના લગ્ન થયેલા જીવુબાઈના કુંડળના અમરાપટગરના દીકરા રાયબાના દીકરા હાથિયાપટગર જોડે અને પછી જ્યારે એના આગ્રહ કરીને એને જ્યારે સાસરી વળાવ્યા અને પહેલી દિવસે જ્યારે કુંડળ ગયા અને હાથીયા પટગર પહેલાં રાત્રે જ્યારે એના ઓરડામાં પ્રવેશ કરવા આવ્યા ત્યારે એને સીધા નાગણ રૂપે દર્શન થયેલા રૂપે અને જેવા જોયા તરત આમ ફૂંફાડો મારે તે નાગણ દેખાણ એટલે તો સીધા દરવાજો બંધ કરીને ઘરની બહાર નીકળી ગયા હાથી અપડગ તો ત્યારે એની માને કીધું રાયબાને કીધું કે આ તો કોઈ કારણિક દેવી છે આ તો કોઈ બીજું છે આમાં મને તો કંઈ ત્યાં બીજું જ દેખાય છે નાગણ દેખાય કે ના હોય નાગણ એમ કરીને રાયબા આવે એ જોવા તો કે કંઈ નથી ફરી મોકલ્યા તો ફરી એવું થયું ત્યારે પછી એણે કીધું કે આ તો સાક્ષાત ભગવાનના મુક્ત છે માટે એને પાછા વળાવીએ અને પછી રાયબાએ પાછો કાગળ લખીને બધું કરીને પાછા મોકલ્યા કે આ તો ભગવાનના સાક્ષાત મુક્ત છે અમારે ત્યાં એ નહીં રહેતો સાક્ષાત ભગવાન એનું જીવન છે અને પાછા મોકલેલા વેલુડું પાછું ગઢપુર મોકલ્યું ત્યારે એ ભલખાચરને ખાચરને પણ આ પરચો યાદ આવ્યો કે આ તો સાક્ષાત ભગવાન એનું જીવન હતું મને પણ મહારાજે પરચો આપ્યો હતો એમ કરીને પછી એમણે તો આખું જી જીવન ભગવાનમયે જ કરી રાખેલું અને ભગવાનમય એનું જીવન કરેલું અને આગળ કીધું ને એનું તપ પરાયણ તન અને જેના અતિ નિયમમાં મન મન પણ એનું નિયમમાં રહેતા અતિ નિયમમાં પ્રસંગ ગુરુજીએ કીધો છે આ કથામાં જ્યારે આ જીવબાની કથા કરી ત્યારે કે જ્યારે સ્ત્રીઓની સભામાં જીવબા વાતો કરતા હતા અને એક સ્ત્રી જ્યારે લાડુબાના દર્શન કરવા હતી નજીક આવીને સ્પર્શ કરીને પગે લાગવા આવ્યા ત્યારે લાડુબાઈ કીધું જીવબાઈ કીધું કે દૂરથી અમારા દર્શન કરજો કેમ તો કે તમારા ગર્ભની અંદર પેટની અંદર બાળક છે માટે અમારે તો અષ્ટ પ્રકારે બધી રીતે પુરુષનો ત્યાગ કરીને અમે એમ ભગવાનનું ભજન કરીએ છીએ ત્યારે એણે એના પુત્ર એના પેટની અંદર પુત્ર છે એ પણ એ જાણતા હતા કે આ સ્ત્રીના ગર્ભની અંદર પુત્ર છે એમ કરીને એને દૂર રાખેલાનો સ્પર્શ પણ કરવા દીધો ન હતો એવા અનેક રીતે લાડુબાના સ્વામી કે અનેક પરચાઓ છે અને મહારાજે અને અનેક રીતે પરચાઓ પૂર્યા છે અને મહારાજ જે જે સ્થાનની અંદર જે જે લીલાઓ કરતા એ દૂર હોય તો પણ દેખી શકતા હતા હોય હરિ સોય કોષ માથે પણ દેખાય સદાય સાથે જે જે ક્રિયા કરે કાંઈ તે તો જાણે સર્વે જીવુબાઈ બાઈ નિરાવરણ દ્રષ્ટિ નિરધાર બીજા પરચાનો નહી પાર જાણે બીજાના અંતરની આપ મહારાજનો પરતાપ એની દ્રષ્ટિ કેવી હતી તો કે નિરાવરણ દ્રષ્ટિ થઈ ગયેલી એવા તો સ્વામી કે બીજા અનેક પરચાઓ એમને પૂર્યા છે એનો કોઈ પાર આવે નહીં જાણે બીજાના અંતરની આપ તે તો મહારાજને પ્રતાપ બીજા કોઈના અંતરની અંદર શું સંકલ્પ થાય છે એ પણ એ જાણી શકતા હતા એ કેના પ્રતાપે તો કે મહારાજના પ્રતાપે કરીને એની અંદર એવી સામર્થ્ય હતી એવી રીતે વાત કરી છે અઢાર કડી પૂરી થઈ છે આગળ રાજબાઈની કથા આવશે घनश्यां महाराजनि जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे घनश्याम महाराजनी जय